प्रवक्ता स्वामी सच्चिदानंद परमहंस भक्ति निकेतन आश्रम पेटला दंताली अमेरिका एमरिलो में रामायण पर प्रवचन कैसेट नंबर 6। नतिमिरांधस्य ज्ञाना चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। वर्णानामर्थसंघानां रसानां छन्दसामपि मंगलानां च कर्तारौ वंदे वाणि विनायकौ भवानी शंकरौ वंदे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धास्वान्तास्थमीश्वरम् उद्भवास्थितिसंहारकारिणीं क्लेशहारिणीं सर्वश्रेयस्करीं सीतां नतोऽहम् रामवल्लभां नान्यास्पृहां रघुपते हृदये स्मदीये सत्यं वदामि च भवानखिलान्तरात्मा भक्तिं प्रयाच्छ रघुपुं गवनिर्भरां मे कामादिदोषरहितं कुरु मानसं च मनोजवं मारुततोल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। ओ
ते वासुदेवाय रामचंद्र भगवान की उमापति महादेव की पवन सुत हनु सनातन धर सद्गुरु देव की नमः पार्वती पते हर हर। संत शिरोमणि प्रातर वंद्य गोस्वामी श्री तुलसीदास महाराज विरचित रामचरित मानसनी कथानो प्रसंग चाली रह्यो छे। रामचरित मानस छे ये संसारनो ग्रंथ छे, एटले संसारना माध्यम थी एमणे परमेश्वरनी प्राप्तिनो रस्तो बतायो छे। ग्रंथोना बे भाग तमे करी शको, केटलाक ग्रंथो एवा होय કે જેમાં સંસારનો ઉલ્લેખ પણ કર્યા વિના સીધી આત્માની વાત હોય અને પરમાત્માની વાત હોય, એમાં ઉલ્લેખ કર્યો હોય તો એટલા અર્થમાં ઉલ્લેખ કર્યો હોય કે આ સંસાર તો કાદવ છે, કિચડ છે, એને છોડો અને આત્મા અને પરમાત્માને જાણો અને પ્રાપ્ત કરો, એટલા અર્થમાં જ ઉલ્લેખ કર્યો હોય। પણ રામાયણ અને મહાભારત આ બંને તો સંસારના ગ્રંથો છે। એમણે કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે તમે સંસારને છોડો, એનો એકમાત્ર ધ્યેય હોય તો એટલો છે કે સંસારને સુધારો। છોડવાથી કશું છૂટતું નથી, પણ સુધારવાથી સુધરી શકે। તમે ભોજન છોડી ન શકો, બહુ બહુ તો એક દિવસ છોડો, બે દિવસ છોડો, ત્રણ દિવસ છોડો, પણ અંતે તમારે ભોજન ખાવું પડે, ખાવું પડે ને ખાવું જ પડે। તો જો તમને ભોજન નુકસાન કરતું હોય તો એ ભોજનને સુધારો, અને ભોજનને સુધારો પછી એ ભોજન તમારા માટે દોષ નહીં પણ તમારું સાધન બની જાય। એમ સંસારને રામાયણ છે એ સાધન બનાવવા માંગે છે, એને ઘાંચ બનાવવા નથી માગતા કે કોઈ ખાડો છે એવું ખાડો બનાવવા નથી માગતા, પણ એને ઠેઠ મોક્ષ સુધીનું સાધન પણ બનાવી શકાય, અને બનાવી શકાય તો તમે સમજો કે સંસાર સુધરી ગયો, અને ન બનાવી શકાય તો એમ સમજવાનું કે છોડીને પણ સંસાર બગડ્યો। સંસાર રાખીને બગડ્યો અને સંસાર છોડીને પણ સંસાર બગડી ગયો। એટલે આ બંને જે ગ્રંથો છે એનું એકમાત્ર ધ્યેય હોય તો સંસાર છોડાવવાનું નહીં પણ સંસાર સુધારવાનું છે, અને એટલા માટે આદિથી અંત સુધી સંસારની જ કથા છે, સંસારની જ ઘટનાઓ છે, તમારા ઘરમાં ઘટનારી જ ઘટનાઓ છે। એટલે તો આપણે લોકો કહેતા હોય છે કે અમારે તો હમણાં ઘરમાં રામાયણ થયું છે, નથી લોકો કહેતા હોતા કે અમારા ઘરમાં તો હમણાં રામાયણ થયું છે? અરે ભાઈ, ઘરમાં રામાયણ થયું હોય છે તો એ રામાયણ થયું હોય તો કાં તો રામ વનવાસ ગયા હોય, કાં તો જવાની તૈયારીમાં હોય, કઈ બીજું હોય ત્યારે રામાયણ થયું કહેવાય ને। એટલે રામાયણ છે એ સંસારીઓનો ગ્રંથ છે, સંસારને ત્યાગવા માટે નહીં પણ સંસારને સુધારવા માટે। એક બીજી વાત પણ યાદ રાખજો, સંસારને બગાડવાથી બગડી શકે છે ને સુધારવાથી સુધરી શકે છે, આમાં તમારું કંઈક થોડુંક ચાલી શકે એવું છે। અને એટલે એક અમારું ઓળખીતું ગામ છે, કોઈ કોઈ વાર હું મહિનો મહિનો ત્યાં જઉં, બબે મહિનો જઉં, બબે મહિના સુધી રહું એક જ ગામમાં, અને પછી અમારે એક પટેલ છે ઓળખીતા, એ મને કહે બાપજી મારા ઉપર દયા કરીને તમારે મહિનો માટે તો મારા ગામમાં આવવું જેમ કે, મેં કહું તમારા ઉપર દયા કરીને કેમ, કે તમે આવો એટલે અમારા ઘરમાં એટલું બધું વ્યવસ્થિત થઈ જાય છે, એટલું બધું સારું થઈ જાય છે, એટલે પેલો પરલોક તો મળવો હોય તો મળે અને ના મળવો હોય તો ના મળે, પણ અમારું ઘર બધું ક્લિયર થઈ જાય છે। મેં કહું એ કેમ થતું હશે, કે અમારું જ ઘર રોજ તમે બોલો છો એમ કે, જે કથા કરો છો ને એમાં અમને બધાને ખબર પડે કે આ અમારું આવ્યું, આ અમારું આવ્યું, અમે ભૂંડા દેખાયા છીએ। એટલે તમે પરલોક સુધારવા માટે નહીં પણ અમારું આ ઘર સુધારવા માટે તમે એક મહિનો અમારા ગામમાં તો આવો તો અમારા ઘરમાં એટલી શાંતિ અને એટલી સુંદર વ્યવસ્થા થઈ જાય છે। તમે સમજી શક્યા કે રામાયણ તો ઘર ઘરની કથા છે, એટલે તમારી ને મારી કથા છે, અને એને સુધારી શકાય છે। જો એક મહિનો સુધારી શકે તો બાકીના 11 મહિના કેમ ના સુધરી શકે,
પણ કે તમે પછી આમ જાઓ છો અને ધીરે ધીરે અમે હતા ત્યાં ને ત્યાં, પછી 15 દિવસ 20 દિવસ થતા થતા પાછા હતા ત્યાં ને ત્યાં, એટલે તો આપણે ત્યાં કહ્યું છે કે ભાઈ સત્સંગ કરજો. સત્સંગ જેવું કોઈ અમૃત નથી અને કુસંગ જેવું કોઈ ઝેર નથી. હવે સંસારની જ કથા કરવી હોય તો સંસારના કેન્દ્રમાં કોણ છે? પતિ અને પત્ની. પતિ અને પત્નીને બાદ કરો તો પછી સંસાર રહ્યો જ કેમ? એટલે એના કેન્દ્ર બિંદુમાં જ પતિ અને પત્ની આ બે તત્વો રહેલા છે. અને એટલે દશરથની જે કથા છે એ ઘર ઘરની કથા છે, રામની જે કથા છે એ પણ ઘર ઘરની કથા છે. એક એક પાત્રોની. દશરથને સંતાન નથી, દશરથને સંતાન નથી. અમે એક શહેરમાં ઉતરેલા, ગામનું નામ નહીં કહીએ, પણ એમરીલો નતું એમ સમજી લેવાનું તમારે, પાછું તમે એમરીલો ના સમજી લો. તો એક લગભગ 15-20 દિવસ રહ્યો, એ 15-20 દિવસમાં 3 ઘરમાં ફરવાનું થયું. 5 દિવસ આ ઘરમાં, 5 દિવસ આ ઘરમાં, 5 દિવસ બીજા ઘરમાં, 3 જગ્યાએ ફરવાનું થયું. પહેલા ઘરમાં જઈને રહ્યો 5 દિવસ. પતિ પત્ની બંને એટલા સંસ્કારી, એટલા સારા, એટલા સેવાભાવી, આપણને જોઈને આમ હૃદય ઠરે. સાધુ થઈને જે અનુભવ થાય ને, કરી જુઓ તો ખરા કેટલા ઘરમાં અમારે રહેવું પડે, કેવા કેવા અનુભવો થાય, આપણું હૃદય ઠરે એમ. હા, ભગવાને કઈ મેળ આપ્યો છે, કઈ સુમેળ આપ્યો છે, બહુ હૃદય ઠરે. પણ 2-3 દિવસમાં પછી ખબર પડી કે ઘરમાં કોઈ છોકરું, એમના ઘરમાં કોઈ સંતાન નથી. એટલે કોઈ બોલે નહીં, પણ અંદરમાં ઊંડે ઊંડે પેલી બાઈના ઊંડે ઊંડે એવી ઈચ્છા ખરી કે હજુય જો ભગવાન સામુ જોવે તો સારું. આશા કેટલી પ્રબળ હોય. 5 દિવસ પછી બીજા ઘરમાં ગયા. બીજું બહુ પૈસાદાર માણસ, બહુ જ પૈસાદાર, કરોડાધિપતિ. તો એના ઘરમાં જઈને જોઈએ તો વળી એના ઘરમાં એથી વધારે સારી વ્યવસ્થા અને સારા સંસ્કારો અને સારું દાંપત્ય. અને પતિ પત્નીનું રૂપ જોઈને મને એમ થયું, ઓહો, આ સીતારામની જ જોડી છે, આ બીજું કોઈ નહીં પણ સીતારામ જ. અને પછી ખબર પડી કે એમને પણ સંતાન નથી. મેં કહું હોય ચાલો બને. પછી ત્રીજી જગ્યાએ જવાનું થયું, તે એમને નહીં. એટલે મેં કહું આ ગામમાં બધા આવા જ ભેગા થયા છો કે શું? ત્યારે મને વાત કરી કે અમારે જ્યારે પાર્ટીમાં કે મીટિંગમાં ભેગા થઈએ તો અમે આ 3 છે ને હજુ 2 બીજો છે એમ, કે આ 5 ભેગા થઈને એકબીજાને જોઈને હરખે આનંદ કરીએ. દુઃખનું મોટામાં મોટું આશ્વાસન છે, ખબર છે? દુઃખનું મોટામાં મોટું આશ્વાસન દુઃખ છે, બીજાનું દુઃખ છે. તમે દુઃખી હો પણ તમને આશ્વાસન ના મળે. તમારું ગજવું કપાયું હોય, યાત્રામાં ગયા હોય ને તમારું ગજવું કપાયું હોય તો તમને બહુ દુઃખ થાય કે હવે ઘેર કેમ ના પહોંચ્યું, આ બધા પૈસા વાપરશે, અમારે પાસે કશું ના રહ્યું. અને કકરાટ કરતા હોય કે 1000 રૂપિયા હતા તે ગયા. ત્યાં બીજો આવે તમારો જોડીવાળો, અને એકે મારા 2000 ગયા, એટલે તમને શાંતિ થાય કે હાશ, હું એકલો નથી, આ બીજો છે. એટલે દુઃખનું મોટામાં મોટું કોઈ આશ્વાસન હોય તો બીજાનું દુઃખ છે. અને દુઃખનું મોટામાં મોટું કોઈ દુઃખ હોય તો કોઈનું દુઃખ ન હોય ને તમને એકલાને જેવું દુઃખ મળ્યું હોય એ દુઃખ છે. તમે આમ જો કે આએ મારા જેવા છે, આએ મારા જેવા છે, આએ મારા જેવા છે, એટલે થોડીક શાંતિ મળે કે આપણે એકલા નથી, વાંધો નથી. મને કે અમે જ્યારે પાર્ટીમાં એમ તેમ ભેગા થઈએ તો આ 5 કુટુંબો ભેગા થઈને એકબીજા સામે જોઈને જરા શાંતિ સુખી થાય, વાંધો નથી, હું એકલો નથી. એટલે દશરથ છે ને, દશરથના ઘરમાં સંતાન નથી. પણ સંતાન ન હોવાની સાથે સાથે સંતાન પ્રાપ્તિની તીવ્ર ઈચ્છા છે. દાંપત્ય જીવનના 3 ખાડા છે, લખવા હોય તો લખી રાખજો, યાદ કરી રાખજો. તમારું જે દાંપત્ય છે ને એની 3 મોટી ઘાંચો છે. તમારું ગાડું ચાલે, મોટર ચાલે, પણ એ 3 ઘાંચો જો પાર કરી ગયું હોય તો બેડો પાર. પણ એની 3 મોટામાં મોટી ઘાંચો, 3 ખાડા છે. જે પહેલો ખાડો છે એનું નામ છે કજોડું. પતિ પત્ની છે પણ કજોડું છે. એનો જે બીજો ખાડો છે ને એનું નામ છે 2માંથી 1 સતત રોગી રહેવું. કદી પણ રોગ ના મટે એવો એક રોગ લાગુ હોય 2માંથી 1 ને. અને ત્રીજો ને છેલ્લો જે ખાડો છે ને એ અસંતતિ અને સંતાન નથી. આ 3 મોટા ખાડા છે. એ દાંપત્યમાં સૌથી પહેલામાં પહેલો જે ખાડો છે ને એનું નામ કજોડું છે. કજોડાનો અર્થ તો તમે સમજ્યા જશો કે શું સમજાવ છો, બધું ઘરમાં જ અનુભવીએ છીએ ને, તમે વરી શું કહેવાના હતા. કેટલાક છે ને એ 36 આંકડો લખાવીને આવ્યા હોય ને, કેટલાક 63 લખાવીને આવ્યા હોય. સમજણ પડે છે ને? 63 એટલે છગડો અને તગડો,
બે એકબીજાના સામે ફરીને બેઠા હોય એટલે 63, અને તગડો ઊંધો ને છગડો ઊંધો, એટલે કેટલાકના ઘરમાં 36 નો આંકડો હોય અને કેટલાકના ઘરમાં 63 નો હોય. તમે સમજી લો, તમારે 36 નો મળ્યો છે 63 નો મળ્યો છે. કજોડું છે ને એ બહુ મોટામાં મોટું, મોટામાં મોટો ખાડો છે. એમાં પણ શારીરિક કજોડા કરતા માનસિક કજોડું છે ને એ બહુ ભયંકર દુઃખદાયી છે. શારીરિક કજોડું તો કોઈનું હોય, કોઈ ગોરું હોય ને કોઈ કાળું હોય, કોઈ ઊંચું હોય ને કોઈ ઠીંગણું હોય, એ બને કોઈ હે સમજ્યા કે નહીં, અને કોઈ વિચારું હા એ હોય, તો એ શારીરિક કહેવાય. બે હિષ્ટ પુષ્ટ હોય તો વાંધો નહીં જાય. અમે એકવાર યાત્રા કરવા ગયેલા, અને યાત્રા કરવા ગયેલા તો એમાં એક પતિ પત્ની તે બેન હતો ને, એ બેન શું હોય તો જાણે હાથણી જ જોઈ લો હે. અને અહીં અમેરિકામાં તો આપણે જોઈએ જ છીએ ને, અમેરિકામાં તો જાણે વાત જ નહીં. અને ભાઈ છે તે ફૂંક મારો તો ઉડી જાય એવા. હવે એક જગ્યાએ નાવડામાંથી ઉતરી અને સામે જવાનું, તે નાવડું જરા દૂર ઊભું રહ્યું, નજીક સુધી જાય એવું નહીં, એટલે બધા 50-60 યાત્રાળુઓ બધા ઉતરી પડ્યા. એમાં બેનનું વજન હેવી, એટલે એ તો ખૂંચવા લાગ્યા. પેલા કાંપ ખરો ને નદીનો, એમાં ઊંડે ઉતરવા લાગ્યા, એટલે એમણે બૂમ પાડી બચાવો બચાવો બચાવો. તો બીજા બધાને તો એટલું બધું લાગી આવ્યું નહીં, પણ પેલા ભાઈને વધારે લાગી આવ્યું. પેલા ભાઈ હતા ને એમના, એ બચાવા ગયા. મેં કહ્યું શું કરો છો કે એમને બહાર કાઢું છું. મેં કીધું જોજો તમે પાછા અંદર ના છો, આ તમારું કામ નહીં બહાર કાઢવાનું. તો હવે આ શારીરિક રીતે બેયનો જુદા જુદા રૂપ હોય તો એને શારીરિક કજોડું કહેવાય, પણ શારીરિક કજોડું એ બહુ મોટું કજોડું નથી. પણ જે માનસિક વૈચારિક અને સ્વાભાવિક કજોડું છે ને એ તો મહાત્રાસ છે, આખી જિંદગીનો ત્રાસ છે. બેયના વિચારો જુદા હોય, બેયના માનસિક વલણ જુદા હોય, બેયના સ્વભાવ જુદા હોય. હવે આ એક દિવસની તો વાત નથી, બજારમાંથી તમે ચા લાવ્યા હોય, કપડું લાવ્યા હોય કે કંઈ લઈ આવ્યા હોય અને ન ગમે તો બીજા દિવસે અહીં અમેરિકામાં જઈને પાછું આપી આવો. આપણા દેશવાળાએ તો લખ્યું હોય બિલના નીચે, વેચેલો માલ પાછો લેવામાં આવશે, એવું ચોખ્ખું લખેલું. અને અહીં તો કંઈ વાંધો નહીં, તમે જઈને આપો એટલે લઈ લે, બીજા દિવસે જાઓ, 15 દિવસે જાઓ, મહિને જાઓ તોય લઈ લે. તો હવે આ તો ભારતીય સંસ્કૃતિ, અને ભારતીય સંસ્કૃતિમાં એક વાર જે ગાંઠ વળી ગઈ એ વળી ગઈ, અને વારંવાર ખોલી ન શકાય, વારંવાર તોડી ન શકાય. એનું બહુ મોટું જમા પાસું છે, એનું થોડું ઉધાર પાસું પણ છે. અને એવી કોઈ વ્યવસ્થા નથી, એવી કોઈ પ્રક્રિયા નથી જેનું જમા જ પાસું હોય. જેનું વધારે જમા પાસું હોય એનું થોડું ઉધાર પાસું હોય, પણ ઉધાર પાસું હોય હોય ને હોય જ. એટલે અમેરિકામાં શું છે કે ચા ખરીદો કે કપડું ખરીદો કે લગ્ન કરો, એમાં બેમાં કશો ફેર, જો ગમ્યું તો રાખ્યું નહીં તો બીજા દિવસે, બીજાને ત્રીજા દિવસ તો ઘણો થઈ ગયો હેડ ભાઈ કે તરત જ નિકાલ. પણ આપણા ત્યાં એટલી જલ્દી એનો નિકાલ લાવી શકાતો હતો, અને એના કારણે એક બહુ મોટું જમા પાસું છે ને બહુ મોટું થોડુંક ઉધાર પાસું પણ છે. વૈચારિક જે કજોડું છે ને એ તો સતત ત્રાસ છે. તમને ગરમીવાળા બારી બારણા વિનાના મકાનમાં રહેવું હોય ને તો તમે વર્ષો સુધી રહી શકો, દેશમાં નથી રહેતા, બારી બારણા જ ના હોય, અંદર ગુપ જાણે ભોંયરામાં રહેતા હોય, અંદર પાણી હોય એ જ હોય, બધી જેટલી અગવડો કહેવાય એટલી અગવડ હોય ને એમાં રહેતા હોય માણસો. સૌથી દુનિયામાં મોટામાં મોટી અગવડ કઈ ખબર છે? જે માણસના સાથે તમારો સ્વભાવ ન મળતો હોય એના સાથે જિંદગી કાઢવી હોય એના જેવી બીજી મોટી કોઈ અગવડ નહીં. પછી તમને ઇન્દ્રાસન ઉપર બેસાડી દીધા હોય, પણ જેના સાથે તમારા વિચારો ના મળતા હોય, સ્વભાવ ના મળતો હોય, એની સાથે જો તમારે જીવન કાઢવાનું થાય, પછી તમને ગમે એટલા બારી બારણા મળ્યા હોય, ગમે એટલા પંખા ફરતા હોય, બીજા ગમે એટલા સુખ હોય, પણ જીવતું નરક એમ સમજી લેવાનું એના જેવી મોટી કોઈ અગવડ નહીં. એટલે આ પહેલીમાં પહેલું જે ખાડો છે દાંપત્ય જીવનનો, એ પહેલો ખાડો છે વૈચારિક બૌદ્ધિક કજોડું. અને બૌદ્ધિક કજોડામાં કેટલીક વાર પુરુષને વધારે સહન કરવું પડે તો કેટલીક વાર સ્ત્રીને વધારે સહન કરવું પડે. પુરુષના પક્ષમાં એટલો લાભ છે કે ગમે ત્યાં જઈ શકે, બહાર જઈને બેસી શકે, જરૂર પૂરતું જ ઘરમાં આવી શકે, એને ઘર ના ગમતું હોય તો ઘરમાં ના આવે, બીજે જઈ શકે, છૂટ છે એના માટે, થોડી એના માટે ઉદારતા છે. પણ સ્ત્રીના માટે એટલી બધી છૂટો નહીં, જોકે અહીં તો છૂટ છે, પણ દેશમાં એટલી બધી છૂટો નહીં. એટલે એનું મન હળવું કરવા માટે
એના મનને શાંતિ પામવા માટે એ બીજેથી જે કંઈ જઈ ન શકે. એટલે એના પક્ષમાં જરા આ વધારે વાત છે. એટલું જ નહીં, પુરુષ પોતાના દુઃખની વાત બીજાને જઈને કરી શકે, પણ સ્ત્રી જો પોતાના દુઃખની વાત બીજે જઈને કરે તો એ જેમ જેમ દુઃખની વાત કરતી જાય એમ એમ એને વધારે સંતાપ ઉભા થતા જાય, એમ એમ એને વધારે ત્રાસ થતો જાય. અને આ માનસિક જે કજોડું છે એ કજોડું થોડોક ટાઈમ કોઈ ઉદારતાથી નભાવે ચલાવે, પણ અંતે અંદર ભેગું થયેલું એ બહાર વિસ્ફોટ થઈને બહાર નીકળવાનું નીકળવાનું, ને પછી એમાં બે ને ચીડચીડાપણું આવે. તમને ખબર છે આ પશ્ચિમના દેશોમાં મોટામાં મોટો રોગ કયો કહેવાય છે? પેટમાં દુખતું હોય એ નહીં, માથું દુખતું હોય એ નહીં, પણ એને એક એલર્જી કહેવાય છે. અને એ એલર્જી શું હોય? તમને એક માણસની એલર્જી થઈ જાય પછી તો એ સ્થિતિ થાય કે એનું કશું ગમે જ નહીં. આ એલર્જી કહેવાય. તમને ભાવતી વાત બોલે તોય ના ગમે, ભાવતી ચીજ બનાવે તોય ના ગમે, ભાવતું કરે તોય ના ગમે, કારણ કે એક માનસિક એલર્જી થઈ જાય. આ ડોક્ટરોને પૂછજો. શારીરિક એલર્જી હોય ને એ તો જાણે ઠીક છે, પણ માનસિક એલર્જી થઈ જાય, જરાક ખબર પડી કે આ રસોઈ એને કરી છે, નથી ખાવું, બિલકુલ ના ગમે. અને પછી તમારે જીવવાનું થાય એના જેવી કોઈ મહા ઉપાધિ નહીં. એટલે આ દાંપત્યની પહેલી વાત તમે યાદ રાખજો, દાંપત્ય જીવનમાં પહેલામાં પહેલો કોઈ ખાડો હોય તો એ ખાડાનું નામ છે કજોડું. અને કજોડું એટલે શારીરિક ઓછું પણ માનસિક, બૌદ્ધિક અને વૈચારિક વધારે. એ કજોડાની પ્રત્યેક સ્ત્રી ને પુરુષમાં કેટલાક અંશમાં આ કજોડું રહેતું જ હોય છે, કેટલાક અંશમાં પ્રત્યેક સ્ત્રી પુરુષમાં. પણ એ કજોડાની નિવૃત્તિ કોણ કરી શકે? કે બંને પક્ષમાં થોડું ડાપણ હોય ને બંને પક્ષમાં થોડી સહન શક્તિ હોય તો એની વાતને એ સહન કરી લે, આની વાતને એ સહન કરી લે, તો એ રેશિયો 10%, 15%, 20%, 25% સુધી હોય તો એકબીજા સહન કરી લે, પછી જાણી લે કે આમનો સ્વભાવ તો આવો જ છે. તમને ખબર નથી આ બધી બહેનો ભેગી થાય ને એટલે તમારી વાતો કરે, પૂછે એકબીજાને તમારે કેવા છે, તો કે અમારે તો આવા છે, જો જેવો જમવા આવ્યા હોય ને જરાક વાર થઈ હોય તો જાણે આવી બન્યું. એટલે પેલી પેલા બીજા કે તમારે કેવા છે, બધી અંદર અંદરની બધી વાતો કરે. અને એ વાતો એવી ચાલે એવી ચાલે એવી ચાલે કે દૂધ ઉકળી જાય, દાળ દાઝી જાય, બધું જે થવું હોય થઈ જાય, પણ હવે વાતો જે અંદરથી જે નીકળી હોય એ ક્યાં જઈને રોકવી? એટલે 10-15-20% સુધી હોય તો અને બેયમાં ડાપણ હોય તો એ બંને એકબીજાની ભૂલોને દોષોને સ્વભાવને સમજી જાય. કેટલાકનો ઉતાવળિયો સ્વભાવ હોય, ક્રોધી સ્વભાવ હોય, હાથ ઉપાડતા વાર ન કરે, અપમાન કરતા વાર ન કરે, એટલે પેલી સમજી જાય કે હવે એમનો સ્વભાવ જ એવો છે, સહન કરે જ છૂટકો છે, પણ સહન કરી લે. એના વિપક્ષમાં પણ વાત કહી દો, જેના સ્વભાવમાં ક્રોધ હોય ને, ઉતાવળિયા પણ હોય ને, એ માણસ એટલો જ ઉદાર હોય પાછો. એ ક્રોધ ઉતરે એટલે પછી પછી તો તમારે જે કોઈ તમારે જે કોરા ચેક ઉપર સહી કરાવી હોય તો કરાવી લો. એક દોષની સાથે ભગવાન એક ગુણ મુકતો હોય છે. ખાસ કરીને તમે જોજો, જેના સ્વભાવમાં ક્રોધની માત્રા વધારે હોય એના સ્વભાવમાં ઉદારતાની માત્રા પણ વધારે રહેવાની, એ રાખવી જ પડે, નહીં તો એ ક્રોધના દ્વારા જે બધું રમણ ભમણ બધું બગાડીને મૂક્યા હોય એને સુધારે કોણ? પછી પછી ઉદારતાથી સુધારી લેવાય. અમારે એક સજ્જન છે, મને એમની પત્નીએ કહ્યું, બાપજી હવે તો અમે હાયઠે પહોંચવા આવ્યા, પણ આજે પણ એ ક્યારે હાથમાં લાકડી લઈ લે છે કઈ કઈ ન શકાય, અને ગમે તેને લઈ આવે ઘરમાં, ગમે તેને ઘરમાં લઈ આવે, હવે મારે શું કરવું? હું એ અંતે તો સ્ત્રી છું, પણ કોઈ વાર જરાક કહીએ કે આ તમે અજાણ્યા ને અજાણ્યા માણસોને લઈને આવો છો, કેવા પ્રકારના છે જરાક. એક વાર તો મને એવી મારી પેલું આવ્યું હાથમાં, જે બધાના વચ્ચે દેખતા જોડી નાખી. ભારતની સ્ત્રી જેવી દુનિયામાં કોઈ જગ્યાએ સ્ત્રી નહીં મળે. ક્ષમયા ધરિત્રી, એ જેટલું સહન કરે ને એટલું, અમેરિકન સ્ત્રીને જરા પૂછી આવો તમે કેટલું સહન કરો છો, કોઈ સહન ન કરે. ક્ષમયા ધરિત્રી, એ ધરતીની માફક સહન કરે. એટલું નહીં, એ સહન કરે પાછી દ્વેષ બુદ્ધિ રાખીને ના સહન કરે. એ એટલી માર ખાઈને પણ એટલો જ પ્રેમ કરતી હોય. એના મનમાં થોડું દુઃખ થયું હોય, કંઈક એવું થયું હોય, પણ કલાક બે કલાક એક દિવસ બે દિવસ પછી પેલી ઉદારતા આવે ને, એટલે પછી પાછું બધું હતું એવું ને એવું. એને એમ કે તારા પતિને છોડી દેત કે ના, એ વાત ના કરશો, એ વાત ના કરશો. એટલે આ આ પહેલી વાત છે કે પ્રત્યેક પતિ પત્નીમાં કેટલાક અંશમાં તો કજોડું રહેવાનું રહેવાનું ને, પણ એમાં સજોડાનો અંશ વધારે હોય એટલે ચાલ્યું, સજોડાનો રેશિયો મોટો હોય એટલે વાંધો નહીં,
અને હવે સજોડાનો અંદર રેશિયો જ ના મળતો હોય ને, અને કજોડાનો જ રેશિયો ઠેઠ ઉપર સુધી ગયો હોય, તો હવે આ પાર કરવું તે કેવી રીતે કરવું, કેવી રીતે આ જીવન નિભાવવું તે કેવી રીતે નિભાવવું. એક બ્રાહ્મણ હતો અને એને બિચારાને બહુ આવું કજોડું થયેલું. એમાં એક બીજી વાત તમને કહી દઉં છું, તમને એમ બધાને થશે કે મહારાજ તમે તો અમારા ઘરની જ બધી વાતો કહેવા માંડ્યા, એટલે હું તમને કહું છું કે આ તો રામાયણ છે. બેમાં જેનામાં આક્રમક વૃત્તિ હોય ને એને ઓછું સહન કરવું પડે, અને જેનામાં સહન શક્તિ વધારે હોય ને એને વધારે સહન કરવું પડે. જેમાં આક્રમક વૃત્તિ હોય ને એ પહેલેથી જ જ્યાં સિંગડા ભરાવવા શરૂ કરી દીધા અને પેલા આમ રક્ષણ શક્તિ ઉભી કરી દીધી એટલે ખલાસ, એને કાંઈ આમ રક્ષણ શક્તિમાં જ રહેવાનું. પણ આ મારી વાત સાંભળીને પછી કે હવે આપણે સિંગડા ભરાવો પાછા એમના કરતા થઈ જતા. પણ આ નિયમ છે, આ નિયમ. બેમાંથી કોઈ પણ જેનામાં આક્રમક વૃત્તિ આવી ને એ હંમેશા આક્રમક મૂડમાં રહેવાનો, અને પેલો હંમેશા રક્ષણ મૂડમાં રહેવાનો. એટલે આ બહુ ભલો માણસ, બહુ સજ્જન માણસ, બહુ સજ્જન માણસ. એટલે એને એમ થયું કે હશે હવે કઈ નહીં, બોલે છે તો અંતે તો પત્ની છે ને, બોલીને થાકશે. એ જેમ જેમ સહન કરતો જાય એમ પેલી વધારે ને વધારે સિંગડા ભેળવતી જાય, કા તો પોચું રૂ છે, આમાં કઈ વાંધો આવે એવું નથી. બહુ જ હદ થઈ ગઈ, હદ થઈ ગઈ, હવે શું કરવું. અને એક બીજી વાત પણ યાદ રાખજો, અને એ શું છે, શિક્ષક, શેઠ અને પતિ, આ ત્રણની જે પહેલી પ્રેસ્ટીજ પડી એ પડી, પછી અમે ફેરવી ન શકાય. શિક્ષક છોકરાઓના ક્લાસમાં જઈને ઉભો રહ્યો પ્રોફેસર, અને પહેલા દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે, પાંચ દિવસમાં જે એની છાપ જે પડી ગઈ એ પડી ગઈ. પછી તમે ધારો કે હવે ફેરફાર કરી શકીએ કે ના કરી શકીએ. એમ શેઠ હોય અને નોકરો ઉપર જે પહેલા દિવસોમાં જે છાપ પડી ગઈ એ પડી ગઈ, પછી છ મહિના પછી તમે છાપ ફેરવવા માંગો જ ના ફરી શકે. એમ પતિ અને પત્ની છે, એમાં પતિની જે પહેલા દિવસે જે છાપ પડી ગઈ શરૂઆતમાં એ પડી ગઈ, પછી છ બાર મહિના પછી મારા જેવાની કોઈ કથા સાંભળીને ગાળો આપણે છાપ ફેરવી નાખીએ, હવે ના ફરી શકે. એ ફર્સ્ટ ઇમ્પ્રેશન, એ લાસ્ટ ઇમ્પ્રેશન, પેલા ખલાસ, એ છેલ્લી છેલ્લી થઈ ગયા. પહેલી વાર જે તમારું વ્યક્તિત્વ જે ઉપસી આવ્યું એ ઉપસી આવ્યું. પછી એ વ્યક્તિત્વમાં તમે ફેરફાર કરવા માંગો પછી થવો બહુ કઠિન છે. એટલે આનું વ્યક્તિત્વ જેવું પડી ગયેલું કે એની સજ્જનતાને, એની ભલમનસાઈને, એની ઉદારતાને, એની સહન શક્તિને પેલી સ્ત્રીએ નમાલાપણું જાણી લીધું કે આ તો હાઉ, એમાં કંઈ જેમ બોલો એમ બરાબર, બકરી જેવા છે. આ અભિપ્રાય આપતા હોય તમારા પતિ કેવા છે કે અમારે તો બકરી જેવા છે, કાન પકડીને જ્યાં દોરો ત્યાં. અમારે તો જવા દો ને વાત, પેલા પેલા કોણ પાડો છો ને એક પેલું શું કે છે ને, રાત્રે ચોકી ચોર આવે એને રોકવા માટે, હે નહીં નહીં, જાનવરમાં એક હોય છે ને જાનવર, પેલું રાત્રે ચોકી કરે એ, હા હા, એટલે એમ જાણો છો એમ પાછા. ત્યારે કેટલીક, અરે અમારે તો કે સિંહ જેવા છે, ધ્રુજી ઉઠીએ આખું ઘર ધ્રુજી ઉઠે ગઈ, જો એ બગડ્યા એટલે પછી તો ઘરમાં આવી બન્યું એમ કહે. આજે ઇમ્પ્રેશન પડી ગઈ એ પડી ગઈ. બધા હવે નામ બોલું પાછું તમને વધારે ખોટું લાગે એટલે બોલતો નથી કે અમારે તો કેટલાક છે બળદ જેવા છે, જેટલું ખેંચાડવું હોય એટલું ખેંચાડો એમ, જેટલો ભાર ભરવો હોય એટલો ભરો, એ તો ખેંચે જ રાખે, ખેંચે જ રાખે, ખેંચે જ રાખે. પેલાની એનો મૂળ આક્રમક અને આનો મૂળ સહન શક્તિ નહોતી, હદ વિનાની સહન શક્તિ. હવે એને એની સજ્જનતા, એના અંદરનું સંતપણું, ભક્તિભાવપણું, એ બધાના કારણે એને એમ થાય કે હવે હું શું બોલું અને બોલીને શું કરવાનો હતો. એટલે સહન કરે જ છૂટકો, પણ પછી એને એમ થયું કે ના ના, હવે કંઈક બીજો ઉપાય કરવા દે. ત્યારે એણે જાણ્યું કે અહીંથી દસેક માઇલ દૂર છે ત્યાં એક બહુ મોટા જ્યોતિષી રહે છે, બહુ મોટા જ્યોતિષી રહે છે અને એ બધાના હાથ જોવે છે, એમના સુખ દુઃખ હોય ને. એ દુખિયારા જ જાય, કોઈ સુખિયારા તો જ્યોતિષી પાસે જાય, કોઈ જાય કોઈ ના જાય, દુખિયારા હોય જ જાય, તે એમની પાસે મને જવા દે ને જઈને જરા પૂછવા દે કે ભાઈ આ મારા કયા પાપ છે, તે આ મારે પનારું પડ્યું છે, આ મારે હવે કરવું શું. એટલે એના ત્યાં વળી લાઈન લાગેલી, પાછી જ્યોતિષીના ત્યાં બધી લાઈન લાગેલી. એટલે એને છેલ્લો નંબર રાખ્યો, વાત એવી પૂછવાની કોઈ ત્રીજો માણસ જાણે તોય, ખાનદાન માણસને આ થાય અને એટલે એને સહન વધારે કરવાનું થાય. જેને ઇજ્જતની ના પડી હોય, લોકો મને શું કહેશે, લોકોની નજરે હું કેવો દેખાઈશ, એની ના પડી હોય એ તરત આક્રમક થઈ શકે અને તરત તમને નીચું બતાવી શકે, એના આગળ તમારે ઝૂકવું જ પડે. એનો વારો આવતા 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 બપોરના 12 વાગી ગયા, અને 12 વાગે પહોંચ્યો એટલે પેલા એ પૂછ્યું, બોલો ભાઈ તમારે શું શું પૂછવાનું છે, કે કહું જરા ધીરે રહી. ત્યાં તો રસોડામાંથી બેન નીકળ્યા, પેલા માતાજી હતા ને,
નમસ્ચંડિકા યઈ માતાજીએ છૂટા કેશ મૂકેલા અને રૌદ્ર રૂપ, ભયંકર રૂપ, અને ભયંકર રૂપમાં હાથમાં વેલણ. એ તો સારું થયું કે રસોડામાં તલવાર ને એ બધું કઈ રાખે નહીં, હાથમાં મહાશસ્ત્ર વેલણ, અને વેલણ લઈને નીકળ્યા. અને પેલો સમજી ગયો કે એ આવ્યા આવે, એટલે કે પૂછો પૂછો કે પૂછું છું જરા બેન જાય એટલે પૂછું. આવતાની સાથે જ પેલા પંડિતજી ખરા ને જ્યોતિષી, એમની ચોટી આમ બાર ઉપર નીકળી રહેલી, એ ચોટી એક હાથમાં પકડીને ધડ 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 બે ત્રણ વેલણ જમાવી દીધા. એટલે પેલો કહે છે, પણ શું છે શું છે? કે છે, ક્યારની બૂમ પાડું છું, રસોઈ થઈ ગઈ છે, જમવાનું નામ નથી લેતા, મારે રસોડામાં ક્યાં સુધી ગોંધાઈ રહ્યું? ઉઠો છો કે નહીં, જમવા આવો છો કે નહીં? ચાલો તું જા, આ એક જ હવે પૂછનારો બાકી રહ્યો છે, એકનું પૂછાય પછી આવું છું, તું જા. માંડ એને વિદાય કરી. એ ધારોત્તો સામે 3-6 મારી શકો કે પુરુષ છે, પણ એનામાં આક્રમક વૃત્તિ નથી, એનામાં સહન શક્તિ છે. એટલે પેલા ભાઈને પૂછ્યું, બોલો પૂછો. કે ના, કઈ પૂછવું નથી, કઈ પૂછવું નથી. કે ના ના, પૂછો પૂછો. કે ના, તમારા કરતા સારું છે. એમ કે તમારા કરતા સારું છે. કે શું સારું? કે ના, અમે જોયું ને, આ નજરે મેં જોયું ને, અમારે અમારા ઘરમાં હજુ આટલી હદે થતું નથી. અમે બોલો લડીએ ઝઘડીએ, પણ આટલી હદે નથી થતું, એટલે તમારા કરતા જરા સારું છે. પેલા પંડિતે કહ્યું, બેસ, જો હું તને સમજણ પાડું. અત્યારે કોઈ નથી, હું તને હૃદયની વાત કરું. ગયા જન્મે છે ને આ મારી પત્ની છે ને એ ગધેડી હતી. એમ આખી જિંદગી સુધી કુંભારની ઈંટો ઉપાડેલી, માટીની ઈંટો ઉપાડેલી, અને એના પગ ઘસાઈ ગયેલા. દેશમાં જુઓ તો આપણને ત્રાસ થાય. આપણી ગાયો, આપણા ગધેડા, આપણા ટાંગાના ઘોડા, એક એક જોઈએ એટલે એમ થાય કે અહિંસાવાળો દેશ છે કે હિંસાવાળો દેશ છે. એ ઘોડું આગળ, ટાંગાનું ઘોડું આગળ જવાની જગ્યાએ પાછળ જ જતું હોય, અને એને આગળ લઈ જવા માટે ઘોડાગાડી વાળો કઈ એના ઉપર જુલમ કરે, કઈ જુલમ કરે તમે જુઓ. પણ જો એને કોઈ મારી નાખે તો જાણે હાહાકાર થઈ ગયો, આમ જીવાડો સારી રીતે, પછી વરસ જીવાડો. અહીંયાની વાત જુદી આખી. એ ઘોડું રાખશે તો સારામાં સારું રાખવાનું, કૂતરું રાખવાનું તો સારી રીતે, છોકરા કરતા સારી રીતે રાખવાનું. એને પછી ના રાખવું હોય તો મારી નાખવાનું, એ દુઃખી ના થાય એવી રીતે મારી નાખવાનું. એટલે બેયના મૂલ્યો કેટલા જુદા છે, બેયના મૂલ્યો કેટલા જુદા છે. આપણા ત્યાં તો માખીઓ ના મરાય, મચ્છરે ના મરાય. મારે ત્યાં એક શેઠ આવ્યા, વાણિયા, જૈન વાણિયા, અને આશ્રમ ચારે તરફ લીલોતરી, મચ્છર બહુ થયેલા. એટલે મેં કહ્યું, ભાઈ તમને મચ્છર કરડશે? તો મેં કહ્યું, પેલા છોકરાને કહ્યું, જા જરા ઉપર જઈને રૂમમાં ફ્લીટ છાંટી આવ, એટલે અમને મચ્છર ના કરડે ને જરા સારું રહે. એટલે પેલો છાંટીને આવ્યો, અને શેઠ કઈ દુઃખી થયા, અર મારા નિમિત્તે કેટલા જીવ મરી ગયા, આ પ્રાયશ્ચિત, આ તો મહાપાપ થયું. મેં કહું, ભાઈ એ પાપ મને લાગશે બાબા જાન, તું ઊંઘને શાંતિથી, તું ઊંઘે એટલે બસ હવે અમારે. અને તું આખી રાત જાગીને આમ ટપ ટપ, આમ આમ ટપ ટપ મારે, એ કઈ નહીં. હવે આ એક વિચારો મગજમાં, એ પ્રકારના લોકોના મગજમાં વિચારો ભરી દીધેલા. ઘરમાં ઉંદર ફરતા જ હોય, કેટલાકના ઘરમાં થઈને જઈને જુઓ, જાણે ઉંદરો જ ફરતા હોય, આમ માખીઓ ફરતી હોય, આમ મચ્છરો ફરતા હોય, ચારે તરફ જાણે. એટલે આ બધી પરિસ્થિતિ, આવી સ્થિતિ, તો આ સ્થિતિની અંદર પેલા ભાઈને એમ કહ્યું, મારા ત્યાં સારું છે તમારી તુલનામાં. આ ગયા જન્મમાં એમ કે ગધેડી હતી, અને કુંભારે આખી જિંદગી એની પાસેથી ખૂબ કામ લીધો, પછી છોડી મૂકે. કુંભાર કોઈ દાડો ચાર ના ખરીદે, હો, ઘાસ ના ખરીદે, એ ગધેડાને છૂટા મૂકી દેવાના. એ કોઈના કાગળિયા વીણી ખાય, કોઈનો કચરો વીણી ખાય, કોઈના કઈ વીણી ખાય, પછી લાવવાના ટાઈમે લઈ આવવાના. એને એની એની પીઠમાં ચાંદું પડેલું, મોટું ચાંદું પડેલું, ને ભાઈ કામની રહી એટલે કાઢી મૂકી. પછી એ બિચારી ભૂખી ને તરસી, એ ચાંદામાં દુખી થયેલી, નદીના કિનારે જઈને પડેલી, એનાથી ઉભું ના થવાય, ખસાય નહીં, અને પગ આમ આમ કરે, ત્યારે હું કાગડો હતો. એમ કે હું કાગડો થઈ અને એના ચાંદાને જઈને ચાંચ મારું, અને માંસનો પેલો છે ને ટુકડો ખેંચું, અને માંસનો ટુકડો ખેંચું એટલે એને કમકમી આવી જાય, આખું શરીર ધ્રુજી ઉઠે. એ બચવા માટે પ્રયત્ન, પણ એનામાં શક્તિ ન રહી. મેં કઈ ચાંચો મારી છે, કઈ ચાંચો મારી છે, એનું કઈ માંસ ખેંચ્યું છે, એને એને એની એના ચાંદાને મેં મોટું ચાંદુ કરી નાખ્યું. હા, એટલે ભાઈ હવે એક કાગડો થયો છે પંડિત, અને પેલી થઈ છે પંડિતાણી, એટલે હવે એ મને ચાંચો મારે છે, અને હવે એ મારું મારું માંસ મારું લોહી એ શાંતિથી સહન કરું છું. ભાઈ જે કરેલું છે એ જ હું ભોગવી રહ્યો છું. પૂર્વના કોઈ પુણ્ય હોય, કોઈ મહા તપસ્યા કરી હોય,
એને બે જોડું મળતું આવ્યું હોય, સીતા ને રામ ભેગા થયા હોય, લક્ષ્મી ને નારાયણ ભેગા થયા હોય, એકબીજાને સુખ દેવા માટે ભેગા થયા, અડધા અડધા થઈ જતા હોય કે હું શું કરું મારા પતિ માટે કે મારી પત્ની માટે હું શું કરું, તો એમ સમજવાનું કે પૂર્વમાં કોઈ બહુ મોટા તપ કર્યા હશે. ભલે ને ઘરમાં ગરીબી હોય, ભલે ને ઝોપડા જેવું ઘર હોય, પણ એ ઘરમાં જે સ્વર્ગ હશે, જે સુખ હશે, એ પેલા બંગલામાં એ સુખ જોવા મળવાનું નથી. એટલે આ દાંપત્ય જીવનના ત્રણ ખાડાઓ યાદ રાખજો. પહેલો ખાડો છે એ કજોડું છે, અને થોડા પ્રમાણમાં હોય અને બંનેમાં ડાપણ હોય તો થોડુંક સુધારી શકાય એમ છે. સ્વભાવને, વિચારોને, આપણી આપણી અપેક્ષાઓને સુધારી શકાય છે. બીજું જે કજોડું છે એ શારીરિક છે, રોગ છે. બેમાંથી એકને રોગ થયો હોય, પહેલા ના હોય, પાછળથી થયો હોય, કેટલીક વાર એવું બને, કોઢ નીકળી આવે, કોઢના ચાઠા નીકળી આવે, બહેનોને ઘણી વાર નીકળી આવે, આંખમાં ફૂલું પડી જાય, બીજા કંઈક માતા નીકળી આવે, એવું કંઈક થઈ જાય, ટીબી થાય, દમ થાય, આખી જિંદગી સુધી ખૂ બેમાંથી એકને થયું હોય અને પછી એમ લાગે કે આ રોગ મટે એવો નથી, તો હવે આ આ આ જોડું કેવી રીતે પાર પાડવું. પણ કોઈ પાર પાડે દબાણથી નહીં, પણ હસતા હસતા પાર પાડે, તો એમ સમજવાનું કે એ કજોડું નથી પણ એ ઘાંચ પાર કરી લીધી અમે, એને પાર કરી લીધી. એકવાર એક સજ્જન મારી પાસે આવ્યો, બ્રાહ્મણ, મને કે મહારાજ એક સલાહ લેવી છે. મેં કહ્યું શું સલાહ લેવી છે? કે છે મારી પત્નીને આંખમાં ફૂલું છે. આંખ ફૂલું જાણો છો? એટલે આંખ ધોળી થઈ જાય ને, આંખમાં ફૂલું છે, અને હું ઓફિસર છું ને મારે ઘણી વાર પાર્ટીઓમાં જવું પડે, મિટિંગોમાં જવું પડે, બધે જ જવું પડે. તો મેં કહું પછી હવે આ પત્નીને લઈને જઉં એટલે લોકો બધા કહે આવી પત્ની, આવી પત્ની, તો મારે તો શરમીને આમ ધરતી જાણે જગ્યા આપે તો જમીનમાં ઉતરી જવું એવું મને થતું હોય છે. તો મેં કહું લઈને ના જઈએ, આપણે સમજાવીએ ભાઈ તારે નહીં આવવાનું. કે ના રે જઈએ તોય ઉપાધિ, પેલા બધા પૂછે કે કેમ ના લાયા, કેમ ના લાયા, કેમ ના લાયા, કે માંદી પડી છે એમ કેવું, કંઈક કેવું તો એક બે દિવસ કહેવાય, પણ અંતે તો લઈ જ જવું પડે ને. તો હવે મેં કહું શું સલાહ લેવી છે? કે મારો વિચાર એવો છે કે એને ડિવોર્સ આપી દઉં અને બીજી જરા આમ શોભે એવી લાવું, મને શોભે એવી લાવું, તેમાં તમારી શું સલાહ છે? મેં કહું આવી આવી સલાહ એ મારા પાસેથી લેવાની હોય, તું બીજી સલાહ માગે એ તો ઠીક છે, પણ આવી સલાહ પણ તારે મારા પાસેથી લેવાની હોય? કે ના ના, મારા મનમાં બધું ગૂંચવાયા કરતું હતું કે આ પગલું ભરું કે ના ભરું, ભરું કે ના ભરું. મેં કહું એની આંખમાં ફૂલું પડ્યું છે એ તો ઠીક છે, પણ બીજો કોઈ દોષ છે? કે ના, બીજો કોઈ દોષ નથી, સેવા એટલી કરે છે, એટલી વફાદાર છે, એટલી વિશ્વાસુ છે, મારા ઘરની એક ચીજ આગી પાછી નથી થવા દેતી, અને મારા માટે તો પ્રાણ પાથરી દે છે. ત્યારે મેં કહું હવે બીજી આ છે એ ફૂલ આંખમાં ફૂલું નહીં હોય પણ ચારિત્રમાં ફૂલું પડ્યું હોય, એ પાર્ટીમાં તને તને જ નહીં નચાવે, એ બધાને નચાવશે ભેગી થઈ, ત્યારે પછી તું કહીશ કે આના કરતા તો હતી એ માટે રહેવા દે, ભલો થા, આપણે કઈ પાર્ટી પાર્ટી નથી જવું, ઘરની પાર્ટી છે એ જ રૂપાળી છે. શારીરિક કજોડું એ બહુ મોટું કજોડું નથી, જો માણસનું મન સમજણથી ભરેલું હોય તો, જો માણસમાં સમજણ હોય અને લઘુતા ગ્રંથિ ન હોય તો. ઉલટાનું તમારા ઉપર લોકોને ભાવ જાગે કે જો બંને આમ છે તો પણ કેટલા મળીને રહે છે, ઉલટો ભાવ જાગે. અને ત્રીજું અને છેલ્લી જે કજોડાની વાત છે એ છે સંતતિ, સંતાન નથી. બે વર્ષ, ચાર વર્ષ, પાંચ વર્ષ, સાત વર્ષ, દસ વર્ષ, તમને ખબર છે દેશમાં સ્ત્રીને સંતાન ના થાય એટલે એની સાસુ એનું લોહી પીવા માંડે. પતિને એવું બહુ ના હોય, પતિમાં થોડી ઉદારતા હોય, પણ એની સાસુ છે ને એ વહુનું લોહી પીવા માંડે, એને કોણ જાણે કેટલું બોલે અને કઈનું કઈ કર્યા કરે. પ્રાચીન કાળમાં તો લોકો એમ સમજતા કે સંતાન ન થાય એમાં સ્ત્રીનો જ વાંક હોય, હવે લોકો એમ સમજતા થયા છે કે એનો હોય ને પુરુષનો હોય, કઈ કહી ના શકાય કોના કારણે નથી થતું એ કઈ કહી શકાય, નક્કી કરી શકાય, પણ પુરુષનો પણ વાંક હોય. અને એટલે એક સમય હતો કે જયારે સંતાન ન થાય ત્યારે સંતાન વિનાની સ્ત્રીને એટલું સહન કરવું પડતું, એટલું સહન કરવું પડતું, એટલું સહન કરવું પડતું. મારે ત્યાં એક છોકરો આવ્યો, પાંચ વર્ષ થયા હશે પરણીને, અને આવીને પહેલેથી હું ઓળખું, નાની ઉંમરથી જ ઓળખું, અને પછી એકાંતમાં મારી પાસે બેસીને એટલો રડ્યો, એટલો રડ્યો, એટલો રડ્યો. મેં કહું પણ તને થયું શું, તું કેમ રડે છે? કે છે સવારે હું નીકળું છું તે લોકો મને વાંઝ્યો વાંઝ્યો કરે છે અને કહે છે કે આ એનું મોઢું જોયું એટલે આજ આવું થયું,
હવે કાં તો મારે મરી જવું છે કે કાં તો મારા ઘેર પારણું બંધાવ, નહીં તો મારે મરી જવું છે. મારાથી આ એક તરફથી તો કુદરતે ડામ દીધો હોય, નહીં દાજા ઉપર લોકો ડામ દે. એ કુદરતે તો દુઃખ દીધું હોય, દીધું હોય, પણ આ લોકો છે ને, લોકોમાં પછી આ બહેનો, બહેનોનો નંબર તો પહેલો નંબર તમારે. દાજા ઉપર જો ડામ દેવો હોય, તમારા ઘરમાં સોલ્ટ છે કે શું કામ છે કે જરાક પેલા દાજા ઉપર ભભરાવું છે કે ગુણ ભરીને છે ને લાવો ને લઈ જાઓ, હું એ મદદ કરું એમ. તે ભભરાયા જ કરે. મારાથી હવે આ સહન નથી થતું. બહુ રડ્યો. મેં કહ્યું, ભાઈ એ તો કોઈના હાથની વસ્તુ નથી, તું ધીરજ રાખ અને એમ સમજ કે આ લોકો બોલે છે તો આપણે સહન શક્તિ રાખવાની, કે પણ હવે મારાથી સહન નથી થતું. ઘણી વાર તો મારી દેવાની ઈચ્છા થઈ જાય, કંઈક કરી દેવાની ઈચ્છા થઈ જાય. જોકે પરમેશ્વરની કૃપા ને ઈશ્વરની દયાથી એના ત્યાં પારણું બંધાય, બહુ સારો છોકરો, બધું સારું થઈ ગયું. પણ આ એક વસ્તુ છે, અને ત્યારે પછી એના દાંપત્યની અંદર ઓટ આવે. પુરુષ એમ વિચાર કરતો થાય કે આ સ્ત્રી મને મળી અને મારું જીવન ધૂળ ધાણી થઈ ગયું. જો મને બીજી સ્ત્રી મળી હોત તો મારા ખોળામાં છોકરા રમતા હોત, અને બીજાના છોકરા જોઈ જોઈને એને લાલચ થાય, એનું મન લલચાયા કરે, અને પછી એ જે દુઃખ છે એ દુઃખનું મૂળ આ સ્ત્રી છે એમ સમજે, અને એમ સમજ્યા પછી ધીરે ધીરે એના પ્રત્યે અભાવ જાગે, એના પ્રત્યે તિરસ્કાર જાગે, એને એમ થાય કે હવે આ અને કંઈથી કાઢું કે કંઈક કરું તો મારા ઘરમાં પારણું બંધાય. ત્યારે એમ સમજવાનું કે આ ત્રીજો ખાડો પણ પાર કરી દીધો હોય, લોકો એમ કહેતા હોય ભાઈ બીજું કરો ને, લોકો નહીં પેલી સ્ત્રી એમ કહેતી હોય તમે બીજી વાર પરણી લો, તમારા ઘરમાં જો પારણું બંધાતું હોય તો મારા તરફથી તમને છૂટ છે, તમારો વંશ રહેશે એ મારો જ વંશ છે, એટલે મને કશો વાંધો. એ સ્ત્રી ઉલટી ભલામણ કરતી હોય, પણ પેલો પુરુષ એમ કહેતો હોય કે ના, ભગવાનને આપ્યું હોત તો તને જ આપોત, અને હવે તને નથી આપ્યું તો મારે બીજાને લાવીને કદાચ ના આપે તો, અને કદાચ આપે અને પછી ઉપાધિઓ થઈને આવે તો, માટે આ જન્મ આપણો ભગવાને ભજન કરવા માટે આપેલો છે એમ શાંતિ કરશો. આપણો જન્મ છે એ છોકરા પેદા કરવા માટે નથી કે બીજા માટે નથી, પણ બે આપણે ભજન કરવા ભેગા થયા છીએ, આ જન્મારો સુધારવા માટે ભેગા થયા છીએ. તારે એમ સમજવાનું, મારે એમ સમજવાનું, બસ એમ સમજવાનું કે આ પૂર્વના બે પુણ્યાત્માઓ ભેગા થયા છે, બેયને સંતોષ છે, બેયને તૃપ્તિ છે. પહેલાં દોડાદોડી કરી હોય અને દોડાદોડી કર્યા પછી એમને જાતે જ વૈરાગ્ય થાય, પછી લોકો લલચાવે કે તમે આ ફલાણી માતાની બાધા રાખો, ફલાણું આમ નારિયેર માનો, કે ના હવે અમારે કોઈ માતાની બાધા નથી રાખવી, કોઈનું નારિયેર નથી માનવું, અમે જે છીએ એ જ બરાબર છે, અમે સંતોષ છીએ, અમને સંતોષ છે અને અમે સુખી છીએ, અમારા સુખમાં હવે જરાય દુઃખ નથી જોઈતું. ત્યારે આમ સમજવાનું કે આ ત્રણ ઘાંચો પાર કરી દીધી એટલે હવે સુખી દાંપત્ય છે. આ ત્રણમાંથી એક પણ જગ્યાએ જો પૈડું ફસાઈ ગયું તો એમ સમજવાનું કે દાંપત્ય જીવન છે એ ધૂળ ધાણી થઈ જવાનું. દશરથને એક પત્ની નહીં, બે નહીં, પણ ત્રણ છે, અને ત્રણ પત્નીએ પણ સંતાન નથી, અને સંતાન નથી એની વેદના છે, એની પીડા છે, એનું કષ્ટ છે. આ બધું કોણ ભોગવશે, આ બધું કોણ સાચવશે, આ બધાનો માલિક કોણ થશે? એટલે મન મનાવી નથી શકતા, મન વાળી નથી શકતા. સૌથી મોટામાં મોટો યોગ કયો છે ખબર છે? મન વાળવાનો. જેને મન વાળતા આવડ્યું ને એને બધા યોગ આવડ્યા, અને મન વાળતા જેને ના આવડ્યું એને બધા યોગ ધૂળ ધાણી. મન નથી વાળી શક્યા, બસ મારા ત્યાં સંતાન જોઈએ જોઈએ ને જોઈએ જ, કોઈ પણ રીતે જોઈએ જ. એટલે વશિષ્ઠ પાસે ગયા, રથ ઉપરથી ઉતર્યા, ઉતરેલો ચહેરો ફિક્કો ચહેરો, નિરાશ હતાશ ચહેરો, અને જઈને ચરણોમાં પડી ગયા, ઢગલો થઈ ગયા. કોઈ દુઃખી માણસ તમારા પાસે આવે એને આશ્વાસન આપજો, એના દુઃખના ઉપર ડામ ના દેશો, એને આશ્વાસન આપજો. દુઃખ તો દૂર નહીં કરી શકાય કદાચ, પણ આશ્વાસન આપશો તો દુઃખને હળવું કરી શકાશે. અને તમારી ચારે તરફ એવા કેટલાય માણસો હોય છે જે રાત ફેરવો બેટા, ચિંતા ના કર, તું શા માટે આવું વલવલ વલવલ વલ કર્યા કરે છે? તો એને બહુ હિંમત આવશે, જીવન જીવવાની શક્તિ આવશે. પણ આપણને તો આશ્વાસન આપવાની વાત જ ગળથૂથીમાં નથી મળી. ગળથૂથીમાં જ એક ધગધગાવેલો સળિયો મળ્યો છે, લો આ આખી જિંદગી લોકોને ચાંપતા રહેજો, ડામ દેતા જ રહેજો, ડામ દેતા જ રહેજો. હું છે ને એકવાર મુંબઈમાં એક સભામાં ગયેલો, મહિલા મંડળની સભામાં, બહેનોની સભા હતી, પેલું નહીં સીવણ ક્લાસ ને પાપડ ને એવું બધું કરે ને એમની સભા હતી, બધાએ બોલાવેલો. તો એક બીજા મહાત્મા હતા, વૃદ્ધ મહાત્મા, ડોહા હતા, યુપી તરફના,
તો મેં કહ્યું સ્વામીજી ચલના હે? હા ચલેંગે. એટલે એ ભેગા આવ્યા. ભેગા આવ્યા પછી પાછું માન રાખવા માટે પૂછ્યું ખર્યું. મેં કહ્યું આપ કુછ બોલેંગે? થોડુંક આપ બોલશો? કે હા બોલેંગે. બોલેંગે એમ કહ્યું એટલે એમને છૂટ આપવી જ પડે ને. એટલે પછી બધી બહેનો જ હતી મોટા ભાગે, અને બહેનોમાં મોટા ભાગની પછી વિધવાઓ પાછી, કારણ કે પાપડનું અને સિલાઈનું ને એ બધું કામ કરનારી. સ્વામીજી કુછ બોલો તો થોડી, 5-10 મિનિટ કુછ બોલો. એટલે એમને જે શરૂઆત કરીએ કેવી કરીએ તમને કહું છું, કહીશ તો તમને દુઃખ થશે. એ કહે છે રાડો હરખીઓ રહેજો, આ ગયા જન્મમાં પાપ કર્યા હતા તે અત્યારે આ વિધવાઓ થઈ છે, એટલે હવે આ જન્મે જો પાપ કરશો તો પાછી બીજા જન્મે પાછી વિધવા થવાની છે. મેં કહું એ ડામ દીધો હમણે પાછો. હવે અમને કેવું કેવી રીતે તમારું મંગળ પ્રવચન બંધ કરો એમ કેવું કેવી રીતે ને એવું કહીએ પાછું ડબલ બોલે તો પાછું. અરે તમે આશ્વાસન આપવા માટે આવ્યા છો, કોઈ દુખી માણસોને દિલાસો આપવા માટે આવ્યા છો, એમાં વળી તમે આ બધું. એટલે દશરથ છે ને, દશરથ જઈને વસિષ્ઠના ચરણોમાં ડગલો થઈ ગયા. ધ્રુસકે ને ધ્રુસકે બાળકની માફક રડવા લાગ્યા, બાળકની માફક. પૈસાદાર માણસો કેટલું રડતા હોય છે એ તો જે જાણતો હોય એ જાણે. ઉપરથી આપણને એમ લાગતું હોય પણ અંદરથી કેટલા રો કકડ ચાલતા હોય. દશરથ ને માડ માડ ઉભા કરીને બેસાડ્યા. દશરથ બોલ શું છે, આટલું કેમ રડે છે? ગુરુજી તમે જાણતા નથી હું કેમ રડું છું, શું તમે અજાણ્યા છો? શિષ્ટ કહે છે હું બધું જાણું છું પણ દશરથ તારા ઘરમાં પારણું નથી બંધાવવાનું, એ મને ખબર છે. તારા ઘરમાં પારણું નથી બંધાવવાનું, તે લોકોના પારણા ઉજ્જળ કર્યા હશે, કોઈનો વંશ ઉજ્જળ કર્યો હશે એટલે તારે આ જોવાનો દિવસ આવ્યો છે. એટલે માટે હવે ભોગવી લે, આ જન્મે તું એને ભોગવી લે. દશરથ કહે છે નહીં હું પાછો નહીં જઉં, તો હું ભોગવી લેવા તૈયાર છું, તો મારી ગરદન ઉપર તલવાર મૂકી દો, મને મારી નાખો, પણ મારાથી આ દુઃખ સહન નથી થતું. જ્યારે બહુ જ રોકકળ કરી તો વસિષ્ઠનું હૃદય હતું એ પીગળ્યું, અને હૃદય હતું એ પીગળ્યું એટલે કહ્યું દશરથ જા તારા પારણું બંધાશે, જા હું અનુષ્ઠાન કરીશ, તપ કરીશ, અને મારા તપનું ફળ હું તને આપીશ, અને મારા તપના ફળના કારણે તારું પ્રારબ્ધ બદલાશે, તારું સ્વરૂપ બદલાશે, અને તારા ઘરમાં એક નહીં પણ 4 પુત્રો થશે. આજથી આટલામાં દિવસે આવજે, હું તને પ્રસાદી આપીશ, એ પ્રસાદી લઈને તું જજે. અને દશરથ રાજી થઈને ગયો. જે દિવસ કહેલો એ દિવસે આવ્યો, એમણે ચરુ આપ્યો, પ્રસાદ આપ્યો, અને કહ્યું કે આ તારી રાણીઓને ખવડાવજે, તારા ઘરમાં પારણું બંધાશે. દશરથને શ્રદ્ધા છે, વિશ્વાસ છે કે આ વસિષ્ઠનું બોલેલું કદી મિથ્યા ના જાય, એમને કોઈ સ્વાર્થ નથી, કોઈ મોહ નથી, કોઈ લોભ નથી. અને લાવીને રાણીઓને પ્રસાદ ખવડાવ્યો બધાને, રાણીઓને પણ વિશ્વાસ, એને પણ શ્રદ્ધા. અને તમે એક બીજી વાત યાદ રાખજો, પ્રૌઢ ઉંમર સુધી સંતાન ન થયું હોય અને સંતાનની ભૂખ હોય તો એનું મન હંમેશા ભગવાનમાં રમ્યા કરતું હોય. જો શ્રદ્ધા હોય તો એનું મન હંમેશા ભગવાનમાં રમ્યા કરતું હોય, અને એ ભગવાનમાં જેનું મન રમ્યા કરતું હોય એને એમ લાગે કે હવે મારો દિવસ કંઈક સારો થયો છે, એટલે મન વધારે રમે, ભગવાને મારા સામું જોયું ખરું, ભગવાને મારા સામું જોયું ખરું. પછી તો એટલા દીવા ધૂપ પાઠ પૂજા દાન પુણ્ય એટલું બધું કરે, અને એ બધાના સંસ્કાર પેલા બાળક ઉપર પડે. એટલે તમારે અનુભવ કરવો હોય તો કરજો, પ્રૌઢ ઉંમરમાં તરસાવીને જે પુત્ર સંતાન થયું હોય ને એની સાથે થોડાક સંસ્કારો આવવાના જ, કારણ કે એ સંતાનનો જન્મ માત્ર સંસારિક વિષય ભોગ વાસના પૂરી કરતા કરતા નથી થયેલો, એ સંતાન તો તરસાવી તપ કરતા કરતા થયેલું છે. એટલે એની માએ કેટલા વ્રત ને કેટલા જપ ને કેટલા તપ કર્યા છે એની અસર પેલા ગર્ભ ઉપર છે, એના બાપની અસર એના ગર્ભ ઉપર છે. કારણ કે અંતે તો તમે જે કંઈ કરતા હોવ છો એ બાળક ઉપર એની અસર પડતી જ હોય છે. એટલે આખા ઘરમાં એટલું ધાર્મિક વાતાવરણ, ભગવાને સામું જોયું, ભગવાને છેલ્લી ઉંમરમાં કંઈક સામું જોયું આવી વૃત્તિ છે. અને જેમ જેમ દિવસો વ્યતીત થતા જાય છે એમ એમ આનંદનો પાર નથી. તુલસીદાસજીએ લખ્યું છે કે જ્યારથી ભગવાન ગર્ભમાં આવ્યા ત્યારથી આખું વાતાવરણ બદલાવા લાગ્યું. આપણે એવું માનીએ છીએ, એકના પગલે રણમાં નંદનવન થઈ જાય અને એકના પગલે નંદનવનમાં રણ થઈ જાય,